હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. જો વાગ્યા છે 6:30 અને આજે છે 15 ઓગસ્ટ અને ગુરુવાર. તો તમને બધાને હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે. અને જો મસ્ત સવાર થઈ ગઈ છે બહાર, અને આ બાજુ પરમ મૂકે છે, કેમ કે એને આજે નથી મોકલવાનો અને જવાનું જ પણ નથી મોકલવાનો. દીસુ જ જશે. રેડી થઈ ગઈ છે, કેમ કે દીસુ NSSમાં રહી છે એટલે એને વ્હાઈટ ટી શર્ટ જ પહેરવાની હોય છે, જેવું એણે હમણાં લાસ્ટ ટાઈમ પહેર્યું હતું. અને ટ્રેક કેવું દીસુ? અત્યારે દીસો એટલે જ માટે ધીમે બોલશે, કેમ કે આજે કોફી નથી પીધી. ઘરે મોકલી દો પીઝા. હા, ત્રિરંગી બધું ખબર. પીઝા મોકલી દેતા, પીઝા ને બર્ગર. બસ બસ, એ કે સવાર સવાર માં ખાવાની વાત. સવાર સવાર માં ખાવાની વાત, ભૂખ ખાના. કોફી પીધી રહી, નાસ્તો ખાવ, પીઝા ખાવા. ખાને ભાઈ, ચલો વધારે જવાન નહીં. ઘરમાંથી નવાડો છું, કારણ કે દીસુ ને ઘર બહુ વાલું છે. એમ તું છે ને સ્કૂટી લઈને નથી જતી, ઓટોમાં જશે. કારણ કે આજે રેલીમાં જાય છે ને એટલે પછી બહુ ભીડ થઈ જશે, અને ખાડા પણ બહુ છે. કેમ દીશું? સારું, હવે 9 વાગે મળીશું. 9:30 છે, થશે જ ને? થશે, એ લોકો કહે દીશું ના થાય એટલું વહેલું. કંઈ નહીં, ચલો યાર, પરસે વધુ તો થાકી જઈશું. ચાલો આજે અમારા જમે. જુઓ, રાત્રે મેં અડદની દાળ અને ચોખાને પલાળી દીધા હતા, કેમ કે આજે આપણે બનાવવાની છે ઇડલી સંભાર રાત્રે. અત્યારે નહીં, હજુ સરસ મજાના પલળી ગયા છે, જોઈ શકો છો. તો હવે આનું બધું પાણી ઉપરથી કાઢી લઈશું અને પછી એને પીસી લઈશ આમાં. તો ચાલો પીસીને પછી મળીએ. જીરું થઈ ગયું છે રેડી, અને એટલા માટે વહેલું કર્યું છે કે આજે તાપ છે જ નહીં, વાદળ જ છે, એટલે પછી મેં લાવ જલ્દી જલ્દી પીસી કાઢીએ તો કદાચ આથો આવી જાય. તો આવી રીતનું છે, અને હવે એને બંધ કરી દઈશું. અને આજે સંભાર મસાલો પણ મારે ઘરે બનાવવાનો છે, પૂરો થઈ ગયો છે, એટલે આજે ઘરે બનાવીશું મસ્ત મજાનો. તો ચાલો પછી મળીએ, હવે બધું કામ પતાવીને. પછી તુલસીજીમાં રેડ દેજે. હા, હું આપું છું બીજો લોટો. આ બાજુ રહે થોડો. વંદનવાળી ટી શર્ટ પહેરીને રેડી થઈ ગયો છે અને હવે નાસ્તો કરે છે. કોણે કોણે હવે નાનપણમાં બિસ્કિટ ખાધા છે ને કહેજો. જો આપણે બિસ્કિટ બહુ મળતા એ વખતે, અત્યારે તો નોર્મલ છે, પણ એ વખતે તો બહુ ડિમાન્ડ હતી. આને કેવું છે પરમ, સ્કૂલ નહીં જવાનું કેવું લાગે છે? હા, હવે હમણાં દીશું આવશે જ, કેમ કે વાગી ગયા છે 9 અને હવે આવતી જ હશે. પછી ખબર નહીં હવે કે કેટલા વાગે. બુંદી લાડવા જતા, સરસ મજાની બુંદી છે. કેમ કે આ જ હોય 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી, અમને પણ બુંદી ના જ લાડવા. તમે દીશુને જ કહ્યું હતું. મજા આવી? એવું છું, ખાવાનું છે. પપ્પા કશો નાસ્તો ના આપ્યો? બપરે, તો પાપડી શેકી આપું? સારું, મજા આવી? આજે દીસુની ફરમાઈશ ઉપર ખીચડી બનાવી છે અને થઈ ગઈ છે. તો ઉપરથી ધાણા આપણે એડ કરી દીધા છે, અને એમાં નાખી છે મકાઈ. કારણ કે મકાઈ હતી, તમે કહો ચલો મકાઈ નાખીએ એટલે સરસ થોડોક ટેસ્ટ આવે. તો તમે જોઈ શકો છો
સિંગદાણા, મકાઈ, થોડીક ચોળીના દાણા નાખ્યા છે, એવું બધું કરીને ખીચડી બનાવી છે સરસ મજાની. અને આ બાજુ છે કઢી, ખીચડી અને કઢીનો પ્રોગ્રામ છે, કેમ કે સાંજે છે ઇડલી સંભાર, હજી મારે સંભારનો મસાલો પણ બનાવવાનો બાકી છે. ચલો હવે દીસુને ઉઠાડી, આવીને સ્કૂલથી સૂઈ ગઈ હતી એને ઉઠાડો અને જમી લઈએ. અમે આ ટાઈપનું અમારું છે ને સાપુતારાની સાઈટનું એન્ટ્રન્સ છે. ચલો હું હવે તમને એમની પ્રોડક્ટ બતાવું. આ જે વસ્તુ છે ને બહુ યુનિક બનાવી છે આ લોકોએ, આની પાછળનો જે સંદેશ છે ને બહુ જ મસ્ત છે. આ એક લેડીઝ છે અને આ એની પાછળની જવાબદારી છે કે આખા દિવસમાં એ કેટલું કામ કરે છે લેડીઝ. એટલે બહુ જ આ લોકોએ બહુ એન્ટિક વસ્તુ બનાવેલી છે અને સંદેશ બી સારો આપ્યો કે એક લેડીઝ ઘરકામ કેટલું કરતી હોય છે. આ છે બાંધણી વર્ક, સાડી ને ડ્રેસ મટીરિયલ ને બધું. કોઈ સાડી જોઈતી હોય તો મને કહેજો, હું અહીંયા જ છું, કુરિયર કરી આપીશ અહીંથી. છો કાકા, મજામાં ને? Thank you.
આજે આપણી 15મી ઓગસ્ટ છે ને, તો કદાચ ઓફિસ બંધ હશે. મેસેજ તો નાખી જ દીધો છે. આ જો કાળા પાપડ, એટલે ખીચું પાપડી આવે ને એના પાપડમાં કાળા કલરના, જો પહેલી વાર જોઈએ અમે તો. શેમાંથી? રાગીમાંથી બને, રાગીના પાપડ છે. શું ભાવ છે એનો? ઓકે, બીજાનું છે. ઓકે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં તમને સવારે ખીરું બતાવ્યું હતું એમ કે ઇડલી ને સંભાર છે. અને આજે હું તમને જે ઇડલી ચીલી પાવડર બતાવું છું એની અંદર દીસું એ સિંગ તેલ નાખીને આવું કરેલું છે. તો આની સાથે ખાવામાં એટલી મજા આવે. અને દીસું, અમે જ્યાં રહેતા હતા ને ગોરવા, ત્યાં ઇડલીને છે ને સવારમાં જ્યારે વધે ને, કાં તો એ લોકો સવાર નાસ્તામાં હોય તો સાંજે વધે અને ફ્રાય કરે તેલમાં, બહુ જ મસ્ત લાગે. ફાઇન છે સંભાર અને ઇડલી. ઇડલી આજે સારી બની છે ને, મસ્ત આથો આવ્યો છે. સંભાર ફાઇન છે એવું છે. અને આ બાજુ અમારે પોરામાં ચાલુ કરી દીધું છે અને એને પટકા કરીને આપ્યું છે. એને શું બિચારાને ફટાફટ ખાઈ લેવાય. અને સંભાર બતાવું તમને, જો આવો કંઈક બન્યો છે સંભાર. પરમને સરગવાન સિંહ એટલા માટે નહીં આપી કે એને નથી ફાવતી, મને દીશુને તો ભાવે છે. અને આવી છે ઇડલી, એકદમ સ્પોન્ચી બની છે, જુઓ એકદમ ફૂલી ફૂલી છે ને, જુઓ જુઓ. તો ચલો, તમને પણ મોમાં પાણી આવી ગયું હોય તો આવી જજો જમવા. હેલો, કેમ છો બધા? તો જો વાગી ગયા છે 9 અને હવે વિડીયોનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે હવે વિડીયોનો એન્ડ કરીએ છીએ. એની પહેલાં આપણે થોડી કોમેન્ટની વાત કરી લઈએ કે આજે કિસુની કોમેન્ટ આવી છે. તો આઈ થિંક કે પેલા ભટભાઈની છોકરી હશે, હે ને દીશુ? એ જ છે. એણે મને કહ્યું છે કે આંટી ફરી મગ પુલાવ બનાવો તો મને જરૂરથી બોલાવજો, તો મોસ્ટ વેલકમ. હું બનાવું કે ના બનાવું તારે ખાવો હોય તો મને કહી દેજે, તારે ચોક્કસથી ખવડાવી દઈશું. તો થેન્ક યુ સો મચ એની માટે. અને બીજી એક કોમેન્ટ છે, તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો, અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. હવે આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ. રાધે રાધે. પરમ રાધે રાધે બોલ. રાધે રાધે. પરમ આ કેપને કરતો જ નહીં અને એના કાલે વાળ કપાવવાના ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ દીશુ છે, પણ એક હજી વાત રહી ગયું છે. ભલે આજનો બ્લોગ લાંબો જ થવાનો છે મને ખબર છે, પણ હવે બીજી એક ઇન્ફોર્મેશન એ આપું છું કે ભાવના નહીં ગમે, પણ સોરી ભાવના તને પણ કહું છું કે હવે હમણાં હું એ રજા લઉં છું. હવે હું છે ને ડાયરેક્ટ રક્ષાબંધનનો બ્લોગ બનાવીશ. હવે હમણાં અમારે પિનાકિંગ છે ને, એટલે હમણાં ઘરમાં થોડુંક કામ છે તો એ બધું નિપટાવી લઈશું. એટલા માટે હવે હું શુક્ર, શનિ ને રવિની
રજા રાખું છું સોમવારે, હવે રક્ષાબંધનનો જ બ્લોગ ખાલી હું બનાવીશ અને મંગળવારે મૂકીશ, તો 4 દિવસ હવે તું મને પણ શાંતિ આપી દેજે. સોરી, કેમ કે તને મારો બ્લોગ જોવાની ટેવ પડી ગઈ છે હું જાણું છું, પણ તો પણ તો ચલો હવે હમણાં બ્લોગ કંઈ આવશે ને, કેમ કે અમે 3 જ જણ છીએ, બ્લોગ કંઈ બનતો નથી. તમે આગળ જોતા જશો કે 9 મિનિટનો 7 મિનિટનો ને એવો જ બને છે, જે મને બિલકુલ પસંદ નથી. તો કંઈ નહીં, હવે જો કંઈક સારું સારું સ્પેશિયલ ઓકેશન હશે ત્યારે જ હું હવે બનાવીશ એવો મેં કંઈક વિચાર્યું છે. તો ચલો ચલાવી લેજો બધાને. રાધે રાધે દીશુ. હવે દીશુ ડાયરેક્ટ તમને રક્ષાબંધનના લુકમાં જોવા મળશે ને દીશુ. અને પરમ પણ મમ્મી જો કેમ એડ્રેસ નંબર, કારણ કે પછી પબ્લિકને